નવસારી જિલ્લામાં બીજા તબક્કાની એકતા યાત્રા ચીખલી અને ખેરગામ તાલુકામાં ફરી હતી ત્યારે આ એકતા યાત્રાનું દરેક ગામોમાં સરપંચો તેમજ ગામ આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તો ખેરગામ તાલુકામાં બે જગ્યા ઉપર કોંગ્રેસી કાર્યકરો દ્વારા આ એકતા યાત્રામાં કાળા વાવટા બતાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ દેશના વડાપ્રધાને કર્યા બાદ સરદાર પટેલની જાગૃતિ અંગે લોકોમાં જાગૃતિ આવે માટે એકતા યાત્રા રથયાત્રા બીજા તબક્કાની શરૂઆત નવસારી જિલ્લા ખાતે ચીખલીના વાંકલ ગામેથી કરવામાં આવી હતી, જે ચીખલી તાલુકામાં ફર્યા બાદ ખેરગામ તાલુકામાં પ્રવેશી હતી, જ્યાં વાડ ગામેથી કરવામાં આવી હતી, જે ખેરગામ તાલુકાના અનેક ગામોમાં ફરી હતી, જેમાં અનેક જગ્યાએ આ એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત ગામના સરપંચ અને આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે ખેરગામના વાવ ફાટક અને જામનપાડા ગામે કોંગ્રેસી કાર્યકરો દ્વારા કાળા વાવટા બતાવી વિરોધ કરવામાં આવ્યો હતો, જે વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકરોને ખેરગામ પોલીસે અટકાયત કરી હતી. આજે ચીખલી અને ખેરગામ તાલુકામાં જે ગામો નક્કી થયેલા હતા ત્યાં સવારથી અત્યાર સુધી એકતા યાત્રા રથ નું ભવ્ય રીતે બધી જગ્યાએ સ્વાગત થયું છે અને આવતીકાલે વાંકડામાં સવારથી શરૂ થશે. બે દિવસ માટે 3 દિવસ સુધી ચીખલી અને ખેરગામમાં પૂરું કર્યું છે. એકતા યાત્રાનો જે રથ હતો એમાં ભવ્ય રીતે લોકોએ સ્વાગત કરીને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને પુષ્પાંજલિ કરી છે, શ્રદ્ધાંજલિ આપી છે અને આવનારા દિવસોમાં જે રીતે અમને ખુશી જોવા મળી છે એ પ્રમાણે લોકો કેવડિયા ખાતે જશે અને ત્યાં જઈને ચોક્કસ દર્શન કરશે અને નિહાળ. એટલે હું સરકારનો પણ આભાર માનું છું, ખૂબ સારી રીતે આ જો રથ ના હોત તો ઘણીવાર લોકોમાં એટલી જાગૃતિ પણ ના આવી શકે. રથ ગામડે ગામડે જવાના કારણે લોકોમાં પણ ખૂબ જાગૃતિ આવી છે અને લોકોએ ભાવથી એનું સ્વાગત થયું. કેટલીક જગ્યા ઉપર વિરોધ કરવામાં આવ્યો છે ખેરગામમાં, એ જે થોડો રસ્તા ઉપર વિરોધ જોવા મળ્યો એ કોંગ્રેસના મિત્રોએ વિરોધ કર્યો છે, કોઈ બીજા લોકોએ વિરોધ કર્યો નથી. કોંગ્રેસના જે તાલુકા પંચાયતના પ્રમુખ છે એમના ઘરવાળા હતા, બીજા થોડા છોકરાઓ હતા, હશે એમણે એમનું કામ કર્યું છે, અમે અમારું કામ કરીએ.